સુરતમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું નિવેદન ભારત જોડો યાત્રામાં દેશના લોકોએ રાહુલ ગાંધીને આશીર્વાદ આપ્યા રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા દેવામાં આવતા નથી દેશમાં ઈડી ઇન્કમટેક્સ અને સીબીઆઈનું તાંડવ છે ચૂંટણી આયોગ પર પણ દબાણ છે રાહુલ ગાંધીએ કહ્યું કે હું રહું કે નહીં રહું પણ ડરવાનો નથી દેશ જે દિશામાં જાય તે ક્યાં જાય છે તેની કોઈને ખબર નથી દેશમાં કાયદો સમાન રહે ત્યારે જ લોકતંત્ર રહેશે આજે કાર્યકર્તાઓને પકડવામાં આવ્યા જે મહારાષ્ટ્ર વડોદરા અને અન્ય જગ્યા પરથી આવી રહ્યા હતા આજે કોંગ્રેસ સત્યાગ્રહ કરી રહી છે અમે માનીએ છીએ કે અમારી પાસે સત્ય છે રાહુલ ગાંધીથી આ લોકો ડરી રહ્યા છે ઓબીસીના અપમાનનો આક્ષેપ કરાઈ રહ્યો છે ત્યારે ઓબીસીમાંથી હું પણ છું અને હું આજે મુખ્યમંત્રી છું માનહાનિ કેસમાં કોઈને બે વર્ષની સજા થઈ નથી આ પહેલો કેસ છે જેમાં બે વર્ષની સજા થઈ ગાંધીજીના સત્યાગ્રહને લઈને અંગ્રેજો દેશ છોડીને ભાગી ગયા હતા અમે પણ હવે સત્યાગ્રહ કરી રહ્યા છીએ